વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં વેલ તો આજે ખૂબ જ અગત્યનો જબરદસ્ત અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક બનવાનો છે જે જેમાંથી ક્વેશ્ચન ઘણી વખત પૂછાતો હોય છે લુઈસની જ વાત કરવાની છે પણ જે સાદા સંયોજનો છે એમાં લુઈસ બિંદુ નિરૂપણ કઈ રીતે થાય એના થોડા નિયમો ભણવાના છે અને પછી હું તમને થોડા એક્ઝામ્પલ આપીશ જે કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ હોય લુઈસ રચનાના બરોબર છે તો એની માટેના થોડાક મસ્ત મજાના એક્ઝામ્પલ આપીશ આખી આખું ચેપ્ટર તમે જુઓ તો બધી જગ્યાએ રાસાયણિક બંધનની જ વાત કરવાની છે તમારા પરમાણુઓ કઈ રીતે એકબીજા સાથે ઇલેક્ટ્રોન શેર કરે છે મતલબ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને કઈ રીતે મસ્ત મજાના બંધ બનાવે છે અને કઈ રીતે આખું સંયોજન કમ્પ્લીટ થાય છે એના વિશેની આખાએ આખા ચેપ્ટરની અંદર વાતો કરવાની છે એમાંય તે લુઈસ અને કોસેલ આ જે બે વૈજ્ઞાનિકો છે એને સહસંયોજક બંધને અનુલક્ષીને બહુ મસ્ત મજાની વાતો કરી છે એને નિયમ પણ આપ્યો છે અષ્ટકનો નિયમ પણ આપ્યો છે અને આપણે જોયું છે કે નિયમ સાર્વત્રિક છે નહીં પણ બહુ બધી જગ્યાએ સમજવામાં બહુ બધા આકાર સમજવામાં બહુ બધી જે સ્થાયીતા છે સ્થાયીતા સમજવામાં બહુ ઇમ્પોર્ટન્ટ નીવડો છે તો અમુક એવા સંયોજનોના એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર તમારા લુઈસ નિયમનો ઉપયોગ થતો હોય બરોબર અને કઈ રીતે આખું કમ્પ્લીટ સ્ટ્રક્ચર બનતું હોય છે લુઈસ બંધારણ બનતું હોય છે એની વાત કરવાનું છે સાદા સંયોજનોમાં લુઈસ બંધારણ ટોપિકનું નામ આપી દઈએ આપણે સાદા સંયોજનોમાં લુઈસ બંધારણ બરોબર છે હું બહુ બધા એક્ઝામ્પલ કરાવવાનો છું બેટા અને આજના ટોપિકમાં એટલી મજા આવશે ખબર નહીં કેટલી મજા આવી પણ મજા બહુ આવવાની છે ચલો બેન તો સૌથી પહેલું આ જે લુઈસ સાદા સંયોજનો છે એ આપણે સ્ટાર્ટ કરીએ એ હું તમને દોરતા શીખડાવું તો થોડા એના નિયમ સમજી લઈએ કે શું ખરેખર આપણે એની અંદર ધ્યાન રાખવાનું છે એ વસ્તુ અગત્યની છે અને ઘણી વખત પૂછાઈ પણ ગયેલું છે એટલા માટે હું આને વધારે ભાર આપું છું તો એક તો અષ્ટકના નિયમ પર આધારિત છે અષ્ટકના પહેલી વાત બરોબર છે અષ્ટકના નિયમ પર આધારિત છે હવે આ અષ્ટકનો નિયમ આપ્યો કોણે એને પોતે જ આપેલો છે એટલે કોઈ વસ્તુ નહીં પણ એને એને તેની અંદર થોડો થોડો ફેરફાર કરેલો છે તો એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે બરોબર એટલે કે અષ્ટકના નિયમ પર આધારિત છે પહેલી વાત પછી બીજી વાત આપણે જોઈએ આમાં શું જોવાનું છે તો કે તમારો જે મધ્યસ્થ પરમાણુ છે આ મધ્યસ્થ પરમાણુ કઈ રીતે નક્કી કરવો એ બહુ અગત્યનું છે આખા લુઈસ બંધારણમાં વારંવાર બાળકોનો પ્રશ્ન હોય છે કે સાહેબ લુઈસ બંધારણની અંદર આપણે મધ્યસ્થ પરમાણુ કઈ રીતે નક્કી કરવો બરોબર છે એ તો આપણે આપણા નિયમ જોઈએ છે સરસ મજાનો છે લુઈસ ની અંદર મધ્યસ્થ પરમાણુ કઈ રીતે નક્કી કરવો તે તો જોઈએ કઈ રીતે પરમાણુ નક્કી કરવાનું તે તો કોને તમે લુઈસ ની અંદર મધ્યસ્થ પરમાણુ કોને રહેશો સમજો કે ભાઈ H2SO4 છે બરોબર છે આમાં મધ્યસ્થ પરમાણુ કોને કેવો સમજો એનો છે ખાલી એનો તો આમાં મધ્યસ્થ પરમાણુ કોને કેવો છે ખબર નહીં CH4 લઈએ તો આમાં મધ્યસ્થ પરમાણુ કોણ હોય આપણને ખબર છે H2O આમાં મધ્યસ્થ પરમાણુ કોણ હોય BF3 આમાં મધ્યસ્થ પરમાણુ કોણ હોય આવું પૂછે તો પહેલા સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આમાં મધ્યસ્થ પરમાણુ કોણ બનવાનો છે તો કોણ બનશે ધ્યાન આપજો મધ્યસ્થ પરમાણુ તરીકે કોને પસંદ કરવાનો છે જેની સંખ્યા ઓછી હોય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમારા પુસ્તકને રિલેટેડ જો બેટા તમે નામકરણ કરવા જશો ને તો બહુ તકલીફ તમે લુઈસ બંધારણ દોરવા જશો ને તો બહુ તકલીફ પડવાની છે કારણ કે એમાં બહુ લિમિટેડ નિયમ આપેલા છે અને તમને બહુ તકલીફ થવાની છે અને બહુ ટૂંકામાં આપેલા છે બરોબર આપણે થોડુંક એને વિસ્તારથી સમજીએ તો વધારે ખબર પડશે તો કે ભાઈ કોને કહી શકાય તો કે જેની સંખ્યા ઓછી હોય અથવા જેની વિદ્યુત ઋણતા ઓછી હોય મધ્યસ્થ પરમાણુ પસંદ કરવાનો છે અથવા વિદ્યુત ઋણતા ઓછી હોય અથવા જેનું કદ મોટું હોય જેનું કદ કેવું લેવાનું છે મોટું લેવાનું છે તો આ જે પરમાણુ છે એ તમારા મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તવાના છે તરીકે જેની સંખ્યા ઓછી હોય જેની વિદ્યુત ઋણતા ઓછી હોય અને જેનું કદ મોટું હોય તેવા પરમાણુઓ વર્તે છે તો જરાક આપણે એક્ઝામ્પલ સેટ કરતા જઈએ કઈ રીતે તો જુઓ
बी અને એફ માં જોઈ લો કોની વિદ્યુત ઋણતા વધારે છે તો કે એફ ની તો બી ની વિદ્યુત ઋણતા ઓછી તો મધ્યસ્થ પરમાણુ કોણ હશે બી ક્લિયર થઈ ગયો આખી વાત હવે અહીંયા જો CH પર સમજી લો કે બે ની વિદ્યુત ઋણતા કેવી છે સરખી છે એમ આપણે માની લઈએ ગ્રીક પૂર્તિ કારણ કે આપણને ખબર હતી કે હાઇડ્રોજન નીકળી છે ક્લોરિન નીકળી છે તો અહીંયા જુઓ સંખ્યા જોઈ લો આની એક જ છે અને આ કેટલા છે ચાર તો ઓછી સંખ્યા હોય જેની સંખ્યા કેવી હોય ઓછી તો કાર્બન એક જ છે ઓછી સંખ્યામાં છે એટલે કેવો બનશે મધ્યસ્થ પરમાણુ એનો જોઈ લ્યો કે છે બંને એક જ સરખી સંખ્યા છે બંનેની સંખ્યા કેવી છે સરખી નાઇટ્રોજન અને ઓક્સિજન વેલ આયા મધ્યસ્થ પરમાણુ કોને લઈશું તો જો આ બે માં કોની વિદ્યુત ઋણતા ઓછી છે નાઇટ્રોજન ને તો આપણો મધ્યસ્થ પરમાણુ થશે સિમ્પલ તમારા પુસ્તકમાં ખાલી એમ જ કીધું છે કે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તો ઘણી વખત તમે બહુ મુશ્કેલીમાં મુકાઈ જશો કે ભાઈ કોની વિદ્યુત ઋણતા ઓછી લેવી કોની વધારે લેવી ચલો H2SO4 જોઈ લો તો એક તો ત્યાંથી જ નક્કી થઈ જાય જેની સંખ્યા ઓછી છે તો H છે એ આપણો સરસ મજાનો શેના તરીકે વર્તે છે તો કે ભાઈ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તે છે અને આ ટાઈપનું બંધારણ બનાવે છે ઈ કેમ ખબર પડી જેમ જેમ આ નિયમ ભણતા જશું એમ તમને ક્લિયર થતું જશે પહેલો નિયમ ક્લિયર થઈ ગયો હોવો જોઈએ કે જેની અંદર સંખ્યા ઓછી હોય અથવા જેના વિદ્યુત ઋણતા ઓછી હોય અથવા જેનું કદ મોટું હોય હા એમ પણ તમે જોઈ લો BF3 જોઈ લો તો B નું કદ કેવું છે F કરતા મોટું છે તો એ કેવો બનવાનો છે મધ્યસ્થ પરમાણુ બનવાનો છે ક્લિયર થઈ છે કે આમ આવી ગયું તો છે ICl5 ચાલો આવી રીતે આવી ગયું તો એક તો નક્કી થઈ ગયું આની વિદ્યુત ઋણતા વધારે છે આની ઓછી છે બીજું આનું કદ કેવું છે મોટું આયોડિન નું કદ મોટું છે જ્યારે ક્લોરિન નું કદ કેવું છે નાનું છે એટલે પાંચે પાંચ જે તમારા ક્લોરિન છે એ શું થશે તો કે ભાઈ મસ્ત મજાના તમારા આયોડિન ની આસપાસ ગોઠવાઈ જશે આખી વાત કમ્પ્લીટ થઈ છે આ છે ચલો તો આ પહેલો નિયમ એનો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયો બીજી વાત હાઇડ્રોજન અને ફ્લોરિન ક્યારેય મધ્યસ્થ પરમાણુ નહીં હોય H અને F ક્યારે મધ્યસ્થ પરમાણુ હશે નહીં ક્યારે નહીં હોય નેવર H અને F પોસિબલ જ નથી કે ક્યારે મધ્યસ્થ પરમાણુ બની શકે બરોબર છે આ ખાસ યાદ રાખવાનું તો કોણ કોણ હોય તો કે ભાઈ તમારું સલ્ફર હશે ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ હશે બરોબર છે પછી તમારું ફોસ્ફરસ હશે સિલિકોન હશે ઇવન ક્લોરિન બ્રોમિન આયોડિન આ બધા મધ્યસ્થ પરમાણુ તમારા બની શકે છે પણ હાઇડ્રોજન અને ફ્લોરિન ક્યારેય મધ્યસ્થ પરમાણુ હશે નહીં વાત નંબર 4 જ્યારે પણ તમે કમ્પ્લીટ આખી લુઈસ બંધારણ બનાવો છો બરોબર છે લુઈસ બંધારણ બનાવો ત્યારે એક વસ્તુ યાદ રાખવાની છે અષ્ટક પૂર્ણ થવું જોઈએ લુઈસ બંધારણમાં છેડાના તત્વોનું તો પૂરું થશે જ બરોબર છે લુઈસ બંધારણમાં અષ્ટક પૂર્ણ થવું જોઈએ હવે ક્યારે કેવું બનશે કે ભાઈ અષ્ટક પૂર્ણ નહીં પણ થાય તો એક એને અપવાદ કીધેલો છે આપણે એને આપણે શેમાં લીધેલું છે અષ્ટકના નિયમમાં અપવાદ કીધેલું છે પણ મોટા ભાગે તો એનું અષ્ટક કેવું થઈ ગયું છે કમ્પ્લીટ થશે થશે ને થશે જ લુઈસ બંધારણમાં અષ્ટક પૂર્ણ થવું જોઈએ મેં તમને કીધું અપવાદને બાદ કરતા એટલે કહી શકું છું અપવાદ બાદ કરતા અને અપવાદ કોણ કોણ છે એ આપણે સારી રીતે જાણીએ છીએ બીજું ત્યાર પછીનો નિયમ નિયમ નંબર 5 જો તમારા સંયોજન ઉપર ઋણ વીજભાર હોય તો એટલા ઇલેક્ટ્રોન વધારે હોવા જોઈએ અને સંયોજન ઉપર ધન વીજભાર હોય તો એટલા ઇલેક્ટ્રોન ઓછા હશે સંયોજન પર ઋણ વીજભાર હોય તો એટલા ઇલેક્ટ્રોન વધુ અને જો ધન વીજભાર હોય તો તેટલા ઇલેક્ટ્રોન ઓછા કઈ રીતે આ ના સમજાવું છે હવે સપોઝ કે માની લે CO 3 માઇનસ 2 છે બરોબર છે આવું એક સંયોજન છે તો આમાં પહેલી વાત મધ્યસ્થ પરમાણુ કોણ બનશે કાર્બન બનશે વેલ ડબલ બોન્ડ O પછી આ બાજુ O આ બાજુ O હવે જ્યારે તમે સહસંયોજક બંધ બનાવો હવે તમે સિમ્પલી છે વિચારી લ્યો કે ભાઈ અહીંયા 1 2 3 4 બિંદુ નિરૂપણ તો કમ્પલસરી છે અહીંયા જો 1 2 3 4 ને 5 3 4 ને 5 આવું પોસિબલ બનવાનું છે
તો અહીંયા શું થવું જોઈએ? તો કે ભાઈ અહીંયા એક એક ઇલેક્ટ્રોન તમારો વધારાનો તમને ન્યા મળતો હોવો જોઈએ. તો શું થશે? તો હવે જુઓ, સી ઓ કેટલા છે? ત્રણ, અને બે જે ઇલેક્ટ્રોન વધારાના છે એ બે તરફ છેડા તરફ હશે. ત્યાર પછી ધન બીજમાં જુઓ, હવે એન એચ 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 અને બીજું જોઈએ છે આપણે સવર્ગ સંયોજક બંધ એક જોયો છે, બરાબર. તો અહીંયા જુઓ તો આ શું થશે? તો કે ભાઈ તમે જોશો એટલે ચાર્જ કેટલો હશે, એટલે આપણે એને આપણે આવું લખીએ છીએ એન એચ ફોર પ્લસ. તો એનો મતલબ શું થાય કે એક ઇલેક્ટ્રોન કેવો છે? ઓછો છે. જેટલા ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન ટોટલ ઓછા હશે, અને જેટલા ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન કેવા હશે? વધારે હશે, બરાબર છે. એટલે ઋણ વીજભાર હોય તેટલો ઇલેક્ટ્રોન વધુ, અને જે જો ધન વીજભાર હોય તો તેટલા ઇલેક્ટ્રોન ઓછા હશે. તેટલા ઇલેક્ટ્રોન કેટલા હોય છે ભાઈ? ઓછા. ક્લિયર થાય છે? બીજી એક મસ્ત મજાની વાત કરી દઉં છું કે ધન વીજભાર હંમેશા મધ્યસ્થ પરમાણુ પર હશે. ધન વીજભાર ક્યાં હશે? હંમેશા ધન વીજભાર મધ્યસ્થ પરમાણુ પર, અને ઋણ વીજભાર, ધન વીજભાર મધ્યસ્થ પરમાણુ પર અને ઋણ વીજભાર હંમેશા છેડા પરના પરમાણુ પર હશે. આ કમ્પ્લીટલી તમારે કાયમ યાદ રાખવાનું છે. કઈ રીતે? સૌને સમજાવવાનું નહીં. તો જુઓ અહીંયા હું લખું છું એન એચ ફોર પ્લસ, બરાબર. તો હંમેશા તમે જ્યારે એચ 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 અને એચ આ રીતે લખી નાખ્યું તો ધન વીજભાર ના યા લખવાનું છે. મધ્યસ્થ પરમાણુ પર ધન વીજભાર છે. હવે જો સીઓ થ્રી માઇનસ છે તો ઋણ વીજભાર ક્યાં હતો? જો હમણાં થોડી વાર પહેલા મેં તમને બતાવ્યું સીઓ ઓ, તો અહીંયા બે જગ્યાએ શું આવશે? છેડા પરના પરમાણુ પર હંમેશા માઇનસ વીજભાર આવશે, અને ધન વીજભાર હંમેશા ક્યાં આવશે? તો કે મધ્યસ્થ પરમાણુ પર તમને જોવા મળશે. વાત આખી કમ્પ્લીટ અને ક્લિયર થાય છે બેટા? બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. તમે કમ્પલસરી જોતા જશો બધા નિયમને, અને આ બધા તમારે ઉતારી પણ લેવાના છે. તમારે તમારા બુકની અંદર આ નિયમ મસ્ત મજાના ઉતારવાના છે કમ્પ્લીટ. એમાં કોઈ પણ જાતની શંકા કુશંકા રાખવાની છે નહીં. એટલે સુધી વાત ક્લિયર થાય છે? ઓકે બેન, હવે ત્યાંથી જરાક આગળ વધીએ તો લાસ્ટ એક નિયમ લખી નાખીએ, નિયમ નંબર છ. છઠ્ઠા નંબરનો નિયમ શું કહે છે? તો જુઓ જેટલા ઇલેક્ટ્રોન બંધમાં વપરાય એને બંધકારક કહેવાય, અને જેટલા ઇલેક્ટ્રોન બંધમાં વપરાય નહીં એને અબંધકારક ઇલેક્ટ્રોન કહે છે, અને જો જોડકું હોય તો ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. બંધમાં ભાગ લેતા ઇલેક્ટ્રોનને બંધકારક અને ભાગ ન લેતા ઇલેક્ટ્રોનને અબંધકારક ઇલેક્ટ્રોન કહે છે. જો ઇલેક્ટ્રોન જોડમાં હોય તો તેને યુગ્મ કહે છે. મેં તમને ઓલરેડી અને એક એક્ઝામ્પલ પહેલા આપી પણ દીધેલું છે, બરાબર. તો એ તો તમારે અનુલક્ષીને જોઈ લેવાનું છે. અને બીજી એક હજી એક નિયમ બનાવે તો બનાવી શકાય છે કે શું નિયમ બનાવી શકાય? સાહેબ તમારે એક વસ્તુ કાયમ યાદ રાખવાનું છે કે મધ્યસ્થ પરમાણુ છે ને એ હંમેશા મહત્તમ સંયોજકતાના મૂળમાં જ હશે. કેવા મૂળમાં હશે? મહત્તમ સંયોજકતા ધરાવતું છે ને એ મૂળમાં જ હશે. એટલે ટૂંકમાં એનું અષ્ટક તો કમ્પ્લીટ કરવાના ફૂલ મૂળમાં હશે. એમાં મેં તમને કીધું અષ્ટક પૂરું કરશે, કાં તો એની કરતાં વધારે ઇલેક્ટ્રોન પણ ધરાવતું હશે અને અષ્ટક પૂરું કરતું પણ હશે. આવું તો ક્યારેક જ બનશે, એની કરતાં ઓછા ઇલેક્ટ્રોન હશે. મોટા ભાગે અષ્ટક પૂરું હશે, કાં અથવા તો અથવા વધુ ઇલેક્ટ્રોન હશે. એક બે જેવા અપવાદ છે, જેમ કે તમારું નાઇટ્રોજનની વાત કરી હતી, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરાબર છે. તો એમાં જ એવું હતું કે ભાઈ તમારે જે નાઇટ્રોજન છે એનું અષ્ટક પૂર્ણ કરવામાં તકલીફ થતી હતી અને એકલ ઇલેક્ટ્રોન રહેતા હતા, બરાબર. એવું બહુ રેર કેસમાં બને છે, અને એને આપણે શું નામ આપી દીધું છે? અપવાદ કહી દીધું છે. તો આ સરસ મજાના તમારા છ નિયમ રાખ્યા છે. અહીંયા આપણે આઠ નિયમની કંઈ જરૂર છે
સાત નિયમની જરૂર નથી. આ છ નિયમ છે કે જેને આધારે તમે મસ્ત મજાના લુઈસ બંધારણ દોરવાના છો અને જબરદસ્ત લુઈસ બંધારણ દોરવાના છો. અને આપણે હમણાં સરસ મજાના એક્ઝામ્પલ પણ જોઈએ છીએ. ત્યાં સુધીમાં આ મસ્ત મજાના સ્ક્રીનશોટ લઈ અને તમારી નોટની અંદર ડાઉન કરી નાખો એટલે જરાક આપણે આગળ વધીએ બેટા. તો સાથે સાથે એક તમારો ચોપડીમાં કોયડો આપેલો છે, કોયડો જોઈ લઈએ. સીઓ અને એનઓ ટુ માઇનસમાં લુઈસ બંધારણ દર્શાવો. કઈ વાંધો નહીં ભાઈ, દર્શાવી દઈએ. ચલો વેલ, તો હવે પહેલી વાત કે ભાઈ સી અને ઓ માં હું સેન્ટ્રલ એટમ કોને લઉં? બહુ સીધી વાત છે. તો કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. જો પહેલા બે પોઈન્ટમાં તે કે ભાઈ સંખ્યા ઓછી અને વિદ્યુત ઋણતા, આ બે પોઈન્ટમાં તમે સેન્ટ્રલ એટમ પસંદ કરી શકશો, એટલે કે મધ્યસ્થ પરમાણુ છે એ તમે પસંદ આરામથી કરી શકશો. તો જુઓ, બે એક એક છે, સંખ્યા તો બે ની સરખી છે બરાબર. પણ હવે જુઓ, આની વિદ્યુત ઋણતા ઓછી, જ્યારે ઓક્સિજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. એટલે આપણે સરસ મજાના કાર્બનને મધ્યસ્થ પરમાણુ રાખીશું. ઓકે, ચલો આ છે તમારો ઓક્સિજન. હા સાહેબ, કમ્પ્લીટ. હવે આપણે આની વચ્ચે જબરદસ્ત લુઈસ બંધારણ નક્કી કરવું છે. કઈ રીતે નક્કી કરવું સાહેબ? મને કોઈ જાતનો આઈડિયા આવતો નથી. ચલો તો જુઓ, એક બે અને ચોકડી વડે દર્શાવું છું બરાબર. ત્રણ અને ચાર કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? ચાર. એને આપણે કમ્પ્લીટ કરવાના છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? એક બે ત્રણ ચાર. એની બાહ્યતમ કક્ષામાં છ છે. તો એક ઇલેક્ટ્રોનની વધારાનો આપી દેશે આને, એટલે તમારું સરસ મજાનું લુઈસ બંધારણ કમ્પ્લીટ થઈ ગયું. તો શું થશે? સી ટ્રિપલ બોન્ડ ઓ. પછી જો આ ઇલેક્ટ્રોન દર્શાવવા જરૂરી છે, તો એના પરથી ખબર પડશે કે અહીંયા કાર્બનના બંધમાં બે ઇલેક્ટ્રોન વપરાયેલા છે, જ્યારે ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન વપરાયેલા છે? તો કે ઓક્સિજનના વપરાયેલા છે ચાર. તો આ બંધને હજી આપણે જો વ્યવસ્થિત રીતે દોરવો હોય તો આ રીતે કરી શકીએ. હવે કમ્પ્લીટ ખબર પડી જાય કે અહીંયા જે એક સવર્ગ સહસંયોજક બંધ બન્યો છે એમાં બે ઇલેક્ટ્રોન કોના છે? ઓક્સિજનના. કારણ કે ઓક્સિજનથી એરો શરૂ થઈ અને કાર્બન તરફ જાય છે. આખી વાત કમ્પ્લીટ થાય છે. પૂછાય છે બેટા, આવું બહુ બધી વખત પૂછાય પણ ગયેલું છે, એટલા માટે આ સજી ઝંઝટ છે. વેલ, ત્યાર પછી અહીંયા જુઓ, NO2 ની વાત કરીએ છીએ, NO2 માઇનસ ની વાત કરું છું. ઓકે, તો NO2 માં મધ્યસ્થ પરમાણુ કોણ થશે? સંખ્યા કોની ઓછી છે? નાઇટ્રોજન ની. વેલ, મૂકી દો વચ્ચે, આ બાજુ પણ ઓક્સિજન, આ બાજુ પણ ઓક્સિજન, બે તરફ ઓક્સિજન, અને વચ્ચે કોણ આવી ગયું છે? નાઇટ્રોજન. પેલા કહે છે ને આપણે કે આજુબાજુ દરવાજા, વચ્ચે બેઠા વરરાજા. તો એમાં એક તરફ માઇનસ છે, એકમાં માઇનસ ચાર્જ રહેવો જોઈએ. ઓકે, નાઇટ્રોજન ની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ભાઈ સંયોજકતા કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે, બે થઈ ગયા, અહીંયા થઈ ગયો ત્રણ, પછી તો કે ભાઈ ચાર અને પાંચ. ચલો, નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન બેસાડી દીધા છે. તમને કોઈને વાંધો છે? નહીં સાહેબ, અમને કઈ વાંધો છે નહીં, તો અમને પણ કઈ વાંધો નથી. હવે તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે શું ઘટના આખી બને છે તે. ચાલો, અહીંયા ઓક્સિજન એક બે ત્રણ ચાર પાંચ છ, અહીંયા ઓક્સિજન એક બે ત્રણ ચાર પાંચ છ. ઓકે ઓકે ઓકે, બે બાજુ છ છ ઇલેક્ટ્રોન મેં બેસાડી દીધા છે. હવે બંધ બનાવવો કઈ રીતે એ સમજણ પડતી નથી. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થવા જોઈએ? તો કે ખાલી ખાલી અને ખાલી કેટલા? તો કે ભાઈ પાંચ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એક બે ત્રણ ચાર, ઓકે, મેં ચાર જ દોર્યા છે, આ પાંચમો ઇલેક્ટ્રોન. હવે શું કરીશ? તો ભાઈ એક બાજુ દ્વિબંધ બનાવીશ અને એક બાજુ સિંગલ બંધ બનાવીશ. એક બાજુ દ્વિબંધ બનાવું છું અને એક બાજુ કેવો બંધ બનાવું છું? સિંગલ બંધ બનાવું છું. તો જુઓ, અહીંયા દ્વિબંધ બનાવું છું તો આના બે ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં લઈ લઉં છું બરાબર છે. એટલે એક બે ત્રણ ચાર, એટલે સુધી વાત ક્લિયર થઈ. એટલે આ ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન આ બંધ બની ગયો છે. હવે અહીંયા શું કરું છું ભાઈ? મારી પાસે એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા બચવો જોઈએ, તો કેમ બચાવીશ? આઈ હેવ નો આઈડિયા. અને પાછો ઋણ વીજભાર આપેલો છે, તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કેવો વીજભાર આપેલો છે ભાઈ, ઋણ વીજભાર. તો કોઈ પણ સેન્ટ્રલ એકાદા કાર્બન પર વધારાનો ઇલેક્ટ્રોન આપણે ગોઠવવો પડે. ધારો કે હું એ ગોઠવી દઉં છું અહીંયા, તો આના પર કેવો વીજભાર આવશે? માઇનસ, એક ઇલેક્ટ્રોન વધારાનો છે એટલા માટે. તો ચલો, અહીંયા એક બંધ બની ગયો છે ભાઈ, બંધ ટોટલ થઈ ગયા કમ્પ્લીટ, જોઈ શકો તમે. અને આની પર કેવો વીજભાર રાખેલો છે? માઇનસ.
કમ્પ્લીટ થઈ છે આખી વાત. તો અહીંયા જુઓ ઇલેક્ટ્રોન નું અષ્ટક પૂરું થાય છે 1 2 3 4 5 6 7 8. ચાલો અહીંયા ઇલેક્ટ્રોન અષ્ટક કમ્પ્લીટ થઈ ગયું છે. આ તરફ આપણે જરાક જતા રહીએ તો 1 2 3 4 5 6 7 અને 8 અહીંયા પણ અષ્ટક પૂરું થઈ ગયું. અહીંયા જોઈએ મધ્યસ્થ પરમાણુમાં નાઇટ્રોજનમાં જોઈએ તો 1 2 3 4 5 6 7 ને 8 કમ્પ્લીટ, આખું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ ગયું. અને આપણે દોરવું હોય તો આ રીતે દોરી શકીએ ભાઈ, એન અહીંયા ઓ, અહીંયા ડબલ બોન્ડ ઓ, બે આપણા જે મધ્યસ્થ છે એ તો એમ એને હું ક્રોસ એટલા માટે દેખાડું છું કે ઓક્સિજનના ડોટ છે અને ક્રોસથી નથી દર્શાવવાના, પણ આની કરતાં આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન છે એવું દર્શાવવા માટે હું ક્રોસ વડે દર્શાવું છું. બધા તમે ડોટ લખો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર છે. ચલો 1 2 3 4 અને અહીંયા કેટલા છે 1 2 3 4 કેટલા વધ્યા છે 1 2 3 4 5 ને 6 5 6 અને અહીંયા કયો વીજભાર લખું છું માઇનસ. માઇનસ ક્યાં હોય છે? હંમેશા છેડા પરના પરમાણુ પર જ માઇનસ વીજભાર હોય છે. હવે પ્રશ્ન થયો, મને પ્રશ્ન એવો થયો કે સાહેબ આ બાજુ જે ઇલેક્ટ્રોન વધારે હોય આ બાજુ ના હોય શકે? કોઈ પણ બાજુ હોય શકે, મે બી પોસિબલ. ચલો તો અહીંયા એવી રીતે આમ પણ તમે લખી શકો એન ડબલ બોન્ડ ઓ અને ઓ, આમ પણ હોય શકે 1 2 3 4 5 6 અને 1 2 3 4 અને અહીંયા તમારા બે અબંધકારક ઇલેક્ટ્રોન. હવે જો આમાં જોઈએ, તમને કોઈ પૂછી નાખે કે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, કાર્બનના બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, કેટલા ઇલેક્ટ્રોન કેટલા બંધ બનાવ્યા છે, 3 છે એટલે 6 ઇલેક્ટ્રોન, 6 બંધકારક ઇલેક્ટ્રોન અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. યુગ્મ એટલે જોડકું, એટલે જેટલા ઇલેક્ટ્રોન હોય ને એના કેટલા થઈ જાય યુગ્મમાં, અડધા થઈ જાય. તો જો આ એક જોડકું, આ બીજું અને ત્રીજું, 3 બંધ થાય એટલે 3 જોડકા થાય, 3 બંધ થાય એટલે કેટલા જોડકા થાય, 3. અહીંયા જુઓ તમને અહીંયા પણ બંધકારક પૂછે તો 1 2 અને 3 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને ઇલેક્ટ્રોન કેટલા થાય 6, અહીંયા પણ 6 ઇલેક્ટ્રોન અને 3 યુગ્મ. બંધકારક ની વાત કરશું, અબંધકારક નું પૂછે તો મધ્યસ્થ પરમાણુ નું અબંધકારક નું પૂછે તો કેટલા યુગ્મ, 1 યુગ્મ અને 2 ઇલેક્ટ્રોન. અહીંયા મધ્યસ્થ પરમાણુ નું પૂછે તો 1 યુગ્મ અને 2 ઇલેક્ટ્રોન. અબંધકારક ની વાત કરું છું, આ કેવા છે બંધકારક. હવે કુલ અબંધકારક ઇલેક્ટ્રોન પૂછે તો કુલ કેટલા થાય ઇલેક્ટ્રોન યુગ્મ 1 2 3 4 5 અને 6 યુગ્મ છે. તો ઇલેક્ટ્રોન કેટલા થશે 12 ઇલેક્ટ્રોન છે. આખી વાત કમ્પ્લીટ થઈ છે બેટા. તો આ બે તમારી ચોપડીની અંદર એક્ઝામ્પલ આપેલા છે, જરાક કોઈડા જોઈ લો.